અમદાવાદ શહેરી વિસ્તારોની સોસાયટી અને કોમ્પ્લેક્ષમાં વારનવાર વ્યંઢળો એટલે કે થર્ડ જેન્ડર આવી ચડતા હોય છે જેમાં ઘણીવાર બની બેઠેલા ડુપ્લિકેટ વ્યંઢળોની ટોળકીઓ પણ હોય છે જો કે તાજેતરમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે જ્યાં શ્યામલ આઈકોનિકમાં એક વ્યંઢળ યુવતીની પજવણી કરી રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે વ્યંઢળ યુવતીનો પીછો કરે છે અને પોતાના કપડાં ઊંચા કરે છે જેને લઈને યુવતી ખૂબ જ ડરી જાય છે અને દોડતી જોવા મળે છે આ પ્રકારનો કિસ્સો કોઈ પ્રથમવાર બન્યો નથી પરંતુ આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ક્યારેય લોકો તેને સામાન્ય ગણીને તેમની સામે માથાકૂટ ન કરવા માંગતા હોય છે જો કે તાજેતરમાં એક જાગૃત નાગરિકે પોલીસ કમિશનરની ફરિયાદ કરી છે એટલું જ નહીં શ્યામાલાયકોનિક કોમ્પલેક્ષમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જેને લઈને કોમ્પ્લેક્ષના દુકાનદારોએ માલિકોની રજૂઆત કરી પરિસરમાં વ્યંઢળોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે જાગૃત નાગરિકે પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરતાં લખ્યું છે કે આ વ્યંઢળોમાં કેટલાક પુરુષો હોવાની સંભાવના છે અને તે ખંડણીખોર બની રહ્યા છે એમાં પણ એમાં વાત મહત્વની છે કે બિલ્ડિંગમાં કામ કરતા લોકો અને સિક્યુરિટી ગાર્ડ તેમના બાતમીદારો હોય છે હાલ જોવું રહ્યું કે આગામી પગલાં શું લેવાય છે